समाचार ना प्रायोजक छे कला लाइफस्टाइल डीसा તાલુકાના મહાદેવિયા ગામમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો. તાલુકા પોલીસે યુનુસ મંસૂરી અને વિપુલ પટેલ નામના વિક્રેતાની કરી અટકાયત. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં દબાણ મામલે બે જૂથો આમને સામને. જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત રજૂઆત. પાલનપુર તાલુકાના જગાણા ગામમાં છેડતી મામલે ઠપકો આપવા ગયેલ યુવકની હત્યા. પોલીસે કરી ત્રણની અટકાયત. ડીસામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ સંપન્ન. હરિભાઈ ચૌધરીનું નિવેદન. વિદેશમાં વસતા ભારતીયો ઇન્ડિયન કહેવાતા અનુભવતા હતા શરમ. પીએમના પ્રવાસો બાદ બદલાઈ પરિસ્થિતિ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ચીજવસ્તુઓની જેમ હવે નકલી ખાતર પણ બજારમાં વેચવા માંડ્યું છે. ડીસા તાલુકા પોલીસે આજે ભલતી બ્રાન્ડથી ખેડૂતોને ખાતર પધરાવી રહેલા બે શખ્સોને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. વાત છે ડીસા તાલુકાના મહાદેવિયા ગામની. છેલ્લા 5 વર્ષ આ ગામમાં દિનેશ ઉર્ફે યુનુસ મંસૂરી અને વિપુલ પટેલ નામના શખ્સો ગુજરાત ઓર્ગેનાઇઝર એન્ડ ફર્ટિલાઇઝર કંપનીનું વેચાણ કરતા હતા. પરંતુ તાજેતરમાં આ શખ્સોએ મહાદેવિયા ગામમાં જે ખાતર આપ્યું તે ખાતર નકલી હોવાની શંકા ખેડૂતોને જતાં ખેડૂતોએ આ બાબતે ખેતરના ડીલરોનો સંપર્ક કર્યો હતો. મહાદેવિયા ગામના ધનાજી સુથારને પણ સરદાર કંપનીના ખાતરની જરૂર હોવાના કારણે આ શખ્સો પાસેથી ખાતરની ખરીદી કરી હતી. ધનાજી સુથારે 1,86,266 રૂપિયાની કિંમતના ખાતરની ખરીદી કરી હતી. ધનાજીને આ બંને વેપારીઓએ સરદાર ખાતરની જગ્યાએ કૃષિ સરદાર કંપનીનું ખાતર પધરાવી દીધું હતું. બાદમાં ધનાજીને આ ખાતર નકલી હોવાની શંકા ગઈ હતી. એક ભાઈ આવ્યો હતો દિનેશભાઈ કરીને, આજ 5 વર્ષથી આવતો હતો, પણ એનું નામ છુપાયેલું રાખતો હતો બરાબર, અને કે હું પટેલ જ છું બરાબર. પછી પોલીસ હવાલે જ્યારે થયો ત્યારે એમને યુનેશભાઈ ઉર્ફે ઉનેશભાઈ બરાબર મંસૂરી બરાબર જાતનો હીરો નીકળ્યો બરાબર, અને અમારા આગળ એને 5 વર્ષથી બરાબર એ ખાતર આપતો જ હતો. પછી કહે કે આ એના ભાઈનું છે બરાબર, તમે આ ખાતર તમે લઈ લો બરાબર, એટલે તમે આ બટાકા અંધી સારા નીકળશે આ રીતે થશે, અને પૈસા 1,86,262 ઓથી છેતરપિંડી કરી અને લઈ ગયો. પછી અમને થોડુંક આમ શક પડી કે ભાઈ આ રીતે હતો. એક બીજો વિપુલ ભાઈ કરીને સાથે હતો, એને અમે ડાયરેક્ટ ચૌધરી હોટલથી અમે પકડી પાડ્યો. એને અમારા કૂવા ઉપર લાવ્યો, કીધું ચેક કર, તો અંદર કોઈ કાચ કોઈ મેટલ બરાબર કોઈ કેમિકલ વેસ્ટ જેવું અમને એવું લાગ્યું. અમે ખેડૂત છે, કાયમ માટે વાપરીએ છીએ ઓર્ગોનિક, એટલે અમને થોડો થોડો તો અનુભવ તો પડે જ બરાબર, અને ખરેખર આ રીતે અમારા આગળ છેતરપિંડી કરેલી જ છે બરાબર. અને આ અમે ખાતર સરદાર મંગાવ્યું હતું અને અમને આપ્યું કુર્સી સરદાર બરાબર, એ રીતનું અમને આપ્યું. સેમ્પલ બતાવતો હતો સરદારનું અને આપતો હતો આ બરાબર, એવું અમારો કર્યું, અને એમાંથી 1,86,262 રૂપિયામાંથી લઈ ગયો છે બરાબર. અને આ રીતે અમારે પાસે અમે ત્યાંને એકને પકડી લાવ્યો, એટલે એક સીધો ત્યાંથી ભાગી ગયો બરાબર. ભાગી ગયો કે રાતના એક પેલા ભાઈ હતા, એક બીજા એમના ભાઈ જોડે હતા, એરાય ભાઈએ રાતના 2 વાગે ત્યાંથી પકડીને લાવ્યો, અને અમે એને પણ પોલીસ હવાલે કર્યો બરાબર, અને એનું પણ આ થેલીનું સેમ્પલે પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં આપેલ છે બરાબર. પોતાની સાથે છેતરપિંડી આચરવામાં આવ્યું હોવાનું ભાન ધનાજી સુથારને થતાં ધનાજી સુથારે આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકમાં ખાતરનું વેચાણ કરતા દિનેશ ઉર્ફે યુનુસ મંસૂરી અને વિપુલ પટેલ નામના શખ્સની અટકાયત કરી હતી, અને આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ધનાજી દરગાજી જાતે સુથારે પોતાને મળેલા ખાતરની તપાસ કરતાં પોતાને જે ઓર્ડર આપેલો હતો તેના કરતાં અલગ પ્રકારનું જ ખાતર તેને સપ્લાય કરતા જે પોતાને ડુપ્લિકેટ હોવાની શંકા જણાતા તેને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી કે પોતાને સરદાર નામના ફર્ટિલાઇઝરની જરૂરિયાત હોય, પરંતુ વિપુલભાઈ અને દિનેશભાઈ નામના શખ્સોએ તેને કૃષિ સરદાર નામનું ફર્ટિલાઇઝર આપી અને તેની સાથે છેતરપિંડી કરી હતી, જે બાબતે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ બાબતે વધારે હાથ તપાસ થાય છે.
આ લોકો સાહેબ ક્યાંથી લાવતા હતા, ક્યાં બનાવતા હતા એની કોઈ તપાસ માહિતી? આરોપીઓ જે ફર્ટિલાઇઝર લાવતા હતા તે હાલમાં કઈ જગ્યાએથી લઈ આવે છે, ક્યાંથી લઈ આવે છે તે પોલીસ તપાસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી ખોલી અને પોલીસ આગળની તપાસ હાથ ધરશે. બનાસકાંઠા જિલ્લો નકલી ચીજ વસ્તુઓને લઈ ખૂબ જ ખરાબ રીતે પંકાઈ ગયો છે. અત્યાર સુધી ખાદ્ય સામગ્રીમાં ડુપ્લિકેટિંગ થતું હોવાની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે તો ખાતર અને બિયારણમાં ડુપ્લિકેટિંગ થતું હોવાની ઘટના સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે. ચંડીસર નજીક એલસીબી પોલીસે નાકાબંધી ગોઠવી પરપ્રાંતીય દારૂ ભરેલી ઇનોવા ગાડી ઝડપી પાડી છે. પોલીસે 684 નંગ પરપ્રાંતીય દારૂની બોટલ ઝડપી છે, જેની કિંમત 1,32,000 થાય છે. જ્યારે ઇનોવા ગાડી મળી કુલ 4,32,000 મુદ્દામાલ કબજે લઈ ગઢ પોલીસ મથકે પ્રોહિબિશનલ એક્ટ મુજબનો ગુન્હો નોંધાયો છે. પાલનપુરના ચંડીસર નજીક સોમવારે સવારે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી દાંતીવાડા તરફથી પરપ્રાંતીય દારૂ ભરેલી ગાડી પસાર થવાની હોવાથી પોલીસે ચંડીસર ચોકડી પુલ પાસે નાકાબંધી કરી હતી, જેના પગલે દાંતીવાડા તરફથી આવતી ઇનોવા ગાડીને ઊભી રખાવતા ગાડીના ચાલકે ગાડી હંકારી ચંડીસર જીઆઈડીસી નજીક ગઢ કુંભાસણ રોડ ઉપર મૂકી દીધી હતી અને ચાલક તથા આગળ બેઠેલ શખ્સ ત્યાંથી નાસી છૂટ્યા હતા. એલસીબી પોલીસે ઇનોવા ગાડીમાં ભરેલ પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલ ગઢ પોલીસ મથકે લાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. ભાવરના જૂના વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગતા રોકડ રકમ દર દાગીના સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. મકાનમાં આગ લાગતા હાલ તો આ પરિવાર નિરાધાર બન્યો છે. ભાભરના જૂનાવાસમાં રહેતા વિધવા દાડમબેન રાવળ કાચા મકાનમાં રહેતા હતા. સવારના ઘર બંધ કરીને દવાખાને પોતાની દીકરીને લઈને દવા કરવા માટે ગયા હતા. બંધ મકાનમાંથી ધુમાડો નીકળતા પાડોશી દોડી આવ્યા અને મકાનમાં નજર કરતા મકાનની અંદર આગ દેખાઈ આવી. હાજર લોકોએ મકાન માલિકને જાણ કરતા મકાન માલિક દવાખાનેથી દોડી આવ્યા હતા. લોકોએ નગરપાલિકામાં ફોન કરીને ફાયર ફાઇટરને બોલાવ્યા હતા. ફાયર ફાઇટર આવે તે પહેલાં તો ઘરમાં પડેલ સોના ચાંદીના દાગીના 20,000 રોકડા, કપડાં, ગાદલા, વાસણ સહિત બધી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. હવે વિધવા દાડમબેન નિરાધાર થઈ જતાં આંખોમાંથી આંસુઓ સુકાતા નથી. દાડમબેનની દીકરીને જીયારું આપવાનું હોવાથી એક એક પાઈ મજૂરી કરીને ભેગા કરેલ માયા મૂડી જોત જોતામાં પલવારમાં ખાખ થઈ ગઈ. જૂની બિલરીમાંથી રતનપુરા નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે, જેના પગલે રતનપુરામાં વહીવટદાર નિયમ આવ્યા છે. ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે. ડીસા તાલુકાની જૂની ભીલડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં રતનપુરા, સોયલા અને જૂની ભીલડી ગામનો સંયુક્ત વહીવટ ચાલતો હતો, પરંતુ 2 મહિના અગાઉ જૂની ભીલડીમાંથી વિભાજન થઈને નવી સોયલા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી. એ પછી રતનપુરાના ગ્રામજનોએ પણ અલગ ગ્રામ પંચાયતની માંગણી કરી હતી, જે માંગણી સરકારે મંજૂર કરતા હવે રતનપુરાની નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે, જેથી ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં વિધિવત શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રગટાવીને અને વહીવટદાર તરીકે નાયબ ચીડીઓ SM દરજીએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે રતનપુરા ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ સૌનો આભાર માન્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં દબાણ મામલે 2 જૂથો આમને સામને, જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત રજૂઆત. પાલનપુર તાલુકાના જગાણા ગામમાં છેડતી મામલે ઠપકો આપવા ગયેલ યુવકની હત્યા પોલીસે કરી 3ની અટકાયત. અને ડીસામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ સંપન્ન, હરિભાઈ ચૌધરીનું નિવેદન. વિદેશમાં વસતા ભારતીયો ઇન્ડિયન કહેવાતા અનુભવતા હતા શરમ, PM પ્રવાસો બાદ બદલાઈ પરિસ્થિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. કલા કલા લાઇફસ્ટાઇલ લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અન્ડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અન્ડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપરી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્પ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ સ્પેશિયલ દુલ્હન કલેક્શન. બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટિક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયા ચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયા ચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે પાલનપુર તાલુકાના ગઠામણના ગ્રામજનોએ ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના મામલે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં લેવાની માટેની રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર તાલુકાનું ગઠામણ ગામમાં 2000થી વધુ પરિવાર વસવાટ કરે છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ગામમાં ગેરકાયદેસર દબાણ કરી કેટલાક લોકો બિનકાયદેસર બાંધકામ કરતા ગામમાં વિવાદો સર્જાયા છે. આ ઉપરાંત ગામના કેટલાક તત્વો ધાર્મિક સ્થળમાં લાઉડસ્પીકર ના વગાડવા માટે ધમકી આપતા હોવાથી ગામના લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. ગઠામણ ગામના વિવાદિત સમસ્યાનું નિરાકરણ માટે આજે વિશાળ સંખ્યામાં ગઠામણ ગામના હિન્દુ સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મારું નામ નરેશકુમાર વસ્ત્રામજી ઠાકોર, અમે ગઠામણ ગામના વતની છીએ. આજે જે અમે રજૂઆત કરવાયા તે અમારા ગામના દબાણનો મુદ્દો છે કે અમારા ગામની અંદર હિન્દુ મુસ્લિમ વસવાટ કરે છે અને મુસલમાન લોકોએ અમુક જગ્યાએ ગામમાં દબાણ કરેલ છે. જ્યારે અમે અમારું એક જગ્યાએ કામ કરવાનું શરૂ કરે તો તેઓ લોકોએ આવીને અને અમારું કામ અટકાવ્યું છે. તો તેની વાત લઈને અમે આજે સાહેબજીને રજૂઆત કરવામાં આવી છે કે ગામની અંદર જે પણ દબાણ થયું છે તેના અંદર અમને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. ડીસામાં શરૂ થયેલી ડે નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં દર્શકોની ભારે ભીડ જામી રહી છે. ટુર્નામેન્ટના બીજા દિવસે યોજાયેલી 3 મેચો ખૂબ જ રસપ્રદ બની રહી હતી. પ્રથમ મુકાબલો પાટણ અને મહેસાણા વચ્ચે રમાયો હતો, જેમાં મહેસાણાની ટીમે પાટણની ટીમને 3-3 પરાજય આપ્યો હતો.
ત્યારબાદ દાહોદ અને અરવલ્લી વચ્ચે યોજાયેલ મુકાબલો એકતરફી બન્યો હતો. દાહોદની ટીમે અરવલ્લીની ટીમને ખૂબ જ ખરાબ રીતે 8-0 કચડી નાખી હતી અને છેલ્લા મુકાબલો બનાસકાંઠા અને અમરેલી વચ્ચે યોજાયો હતો. આ મુકાબલામાં બનાસકાંઠાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને પહેલા હાફમાં 1 ગોલની બઢત મેળવી લીધી હતી, પરંતુ ત્યારબાદ છેલ્લા હાફના અંતિમ તબક્કામાં અમરેલીની ટીમે પેનલ્ટીમાં ગોલ કરી મુકાબલો બરાબર થઈ ગયો હતો અને મેચનું પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલીની ટીમે બાજી મારી હતી. જગણા ખાતે સગીરાની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપવા ગયેલા પરિવાર ઉપર 4 શખ્સોએ ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું, તેમજ પિતા અને પુત્રને ઈજા થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જગાણા ગામે શાકભાજી વેચી તેમજ છૂટક મજૂરી કરતા દેવી પૂજક પરિવારની સગીરા સોમવારે સાંજે ગામના રામદેવ પીરજીના મંદિર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ગામના પરમાર સમાજના કેટલાક શખ્સોએ તેની છેડતી કરી હતી. આ અંગેની જાણ થતાં રવિ અને પિતા અમૃતભાઈ બચુભાઈ દેવી પૂજક ત્યાં દોડી ગયા હતા અને ઠપકો આપવા જતાં ઉશ્કેરાયેલા શખ્સોએ રવિના પેટમાં ચપ્પુ હલાવી દીધું હતું. સગીરા અને અમૃતભાઈને પણ મારામારી કરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે રવિને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જોકે ચપ્પાના ઘા મારી નાસી છૂટેલા ત્રણેય આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ પાસે મૃતકના સગા સંબંધીઓની મોટી ભીડ જામી હતી. જગાણા ગામ હત્યાના બનાવને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ પણ અંતિમ વિધિ સુધી ખડે પગે ઉભી રહી હતી. અમારે દીકરી છેતેલો શાકભાજીની લારી પર હેડી આવતી તે રસ્તામાં છોકરાઓ છેટકી કરવા માટે કહે કે છેતેલ કયો કરીને જાય છે તું, એમ કરીને છેતેલને બે લાફ ફોટો માર્યું. તો બે ત્રણ વાર આવા નવા બનાવ કર્યા ત્યારે હું જેને ભાઈને પહેલી વખત કીધું ત્યારે તો આવું કેમ કરે છે, 2-3 મહિલાના માણસોને સંભળાવ્યું કે અમારું કેવું મૂનતો નથી. પછી મારી છેતેલ ઘેર લારી પર આવી શાકભાજીની શાકભાજીને તો હું કહેવા જો તો મારે એક પહેલું ચક્કુ મને માર્યું, પછી બીજો ચક્કુ મારા છોકરાને માર્યું. કે વણકર છે કાળુભાઈને પત્રી જો કાળુભાઈ જગાણા. હવે ફરી એક સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ સંપન્ન, હરિભાઈ ચૌધરીનું નિવેદન. વિદેશમાં વસતા ભારતીયો ઇન્ડિયન કહેવાતા અનુભવતા હતા શરમ, પીએમના પ્રવાસો બાદ બદલાઈ પરિસ્થિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે. એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ: જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ઈસા. હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુંડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674 7. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ,
કન્સિલ આઈએસઆઈ માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, કેવીકેની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-3681. કેમ છો ભેમાભાઈ? હા કરશનભાઈ, હમણાં જ માલની ટ્રક ભરાવીને આવ્યો છું. તમારા ખેતરમાં તો પાક પણ સારો થાય છે અને માંગ પણ વધારે છે, એનું કારણ શું? હા, હવે લોકો જાગૃત થયા છે. રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તેના માટે ઓર્ગેનિક ખાતરથી ઉગાડેલા અનાજ, શાકભાજી અને ફળફળાદી લોકો ખાતા થયા છે, એટલે જ અમારા પાકની માંગ વધુ છે. હે કરશનભાઈ, ઓર્ગેનિક ખાતર એટલે શું? જસોદાબેન, આપણા પાલનપુરથી બનાસ ડેરી જતા થોડા જ અંતરે રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એમ તો આપણે પણ રાધે એગ્રોમાં હમણાં જ ફોન કરો અને ઓર્ગેનિક ખાતરનો ઓર્ડર આપી દો, જેથી આપણને આવક પણ વધે, લોકો તંદુરસ્ત રહે અને લોકોના આશીર્વાદ પણ મળે. હા, ઇન્ડસ્ટ્રીના વૈજ્ઞાનિકો આપણા ખેતરમાં આવી જમીન અને પાણીના નમૂના લઈ જઈ પોતાની પ્રમાણિક લેબમાં ચકાસણી કરે છે અને જમીનને અનુકૂળ ઓર્ગેનિક ખાતર બનાવે છે, જેનાથી ઘઉં, બાજરી, બટાકા, ડુંગળી જે શુદ્ધ હોવાથી શરીરના તમામ રોગો સાથે કેન્સર જેવા રોગોને પણ દૂર રાખે છે. હા ખેડૂત મિત્રો, આજે જ ફોન કરો અને આપના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરો. અમારું સરનામું રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જગાણા ફાટકથી 1 કિલોમીટરના અંતરે, બનાસ ડેરી પાસે, ગામ જગાણા, પાલનપુર. રાજમંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા, 0-27-44-22-11-36. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારતીય સંસ્કૃતિમાં નવા વર્ષ બાદ સ્નેહ મિલન યોજવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અલગ અલગ વિધાનસભા મત વિસ્તાર પર સ્નેહ મિલન યોજવામાં આવી રહ્યા છે. ડીસા તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારા પણ ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં આવેલા ગુજરાત એગ્રો કોલ્ડ સ્ટોરેજ પર સ્નેહ મિલન યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, પાટણના સાંસદ લીલાધરભાઈ વાઘેલા, ગુજરાત સરકારના મંત્રી દિલીપજી ઠાકોર, કેશાજી ચૌહાણ, દુષ્યંતભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે, પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી, ડીસા ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ, હરેશભાઈ જાની, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ઉપપ્રમુખ મગનલાલ માળી, શશિકાંતભાઈ પંડ્યા, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન ડૉક્ટર સંજયભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉપસ્થિત કાર્યકરોને મોદી સરકારના વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા. આજથી 3 વર્ષ પહેલા ભારતનું વાતાવરણ જુઓ ને આજે જુઓ. ભારતના લોકો અમેરિકા કે બીજા દેશોમાં રહેતા ને તો ઇન્ડિયન કહેતો એમને શરમ આવતી હતી કે અમે ઇન્ડિયન છું કહેતા શરમ આવતી હતી. નરેન્દ્રભાઈએ 54 દેશોના પ્રવાસ પછી અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી નક્કી કરાયા પછી જે પ્રકારે એમનું સન્માન થયું અને જે પ્રકારે લોકોને એમને વિશ્વાસ બેઠો કે એક શક્તિશાળી વડાપ્રધાન છે. જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા, કોંગ્રેસની સરકાર ઉપરથી તો નંબર 1 મુખ્યમંત્રી 3 વખત થયા હતા, નંબર 1 મુખ્યમંત્રી. આજ મને જણાવતા આનંદ થાય છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 300 દેશો છે
અને હમણાં વર્લ્ડ બેંકનો સર્વે આવ્યો કે આ દુનિયામાં સૌથી પાંચ મજબૂત વડાપ્રધાન કોણ, તો મિત્રો મને હર્ષ છે. તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આગામી ચૂંટણીઓમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત અપાવવા માટે ગુજરાત સરકારના મંત્રી કેશાજી તથા દિલીપજી ઠાકોરે તેમને આગવા અંદાજમાં સંબોધિત કર્યા હતા. કોઈ લગ્ન કરે, કોઈ દાડો આમંત્રણ ના આલતો હોય અને ઘરે આવીને આમંત્રણ આલે અને કે આવજો, તો સમજો કે 2017 ની ચૂંટણી માટેનું આ બધું છે. અને એટલે મારી પણ આપ સૌને વિનંતી છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતની અંદર કુરુક્ષેત્રનું મેદાન બનવાની છે. આ ચૂંટણીઓ જ્યારે કુરુક્ષેત્રનું મેદાન બનવાની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, સૌ સૈનિકોને, સેનાપતિઓને, આપણે સૌ નરેન્દ્ર મોદીની સેનાના સૈનિકો છીએ, તો હું આજે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આવનારા સમય માટે આપણે પણ ખેડ બોધીને આજથી તૈયાર રહીએ. લગભગ 10-12 કરતા પણ વધારે કેન્દ્ર સરકાર જોડે ગયા. તે વખતના વડાપ્રધાનને વિનંતી કરી કે નર્મદા બંધના દરવાજા ફિટ કરવામાં મને લગભગ ઓછામાં ઓછા 3 વર્ષનો સમય લાગશે. તમે મને દરવાજા ફિટ કરવાની મંજૂરી આપો, બંધ કરવાની મંજૂરી ના આપો તો ચાલશે, પરંતુ તમે અમને કામ કરવાની તો મંજૂરી આપો. 20-22 વખત નરેન્દ્રભાઈએ ભારત સરકારને પત્રો લખ્યા, વિનંતીઓ કરી, પરંતુ ભારત સરકારે ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને આ બંધના દરવાજા ફિટ કરવાની મંજૂરીને આપી દીધી. ગુજરાતના પ્રજાના નસીબ હતા, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એમને પહેલું કામ આપણું કર્યું. એ વડાપ્રધાન બનવાના 16મા દિવસે એમને મંજૂરી આપી કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત સરકારને સરદાર સરોવર બંધ ઉપર બંધનું કામ પૂર્ણ છે ત્યાં આગળ અમે દરવાજા લગાવવાની હું મંજૂરી આપું છું. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીએ કામ. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો. તાલુકા પોલીસે યુનુસ મંસૂરી અને વિપુલ પટેલ નામના વિક્રેતાની કરી અટકાયત. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં દબાણ મામલે 2 જૂથો આમને સામને, જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત રજૂઆત. પાલનપુર તાલુકાના જગાણા ગામમાં છેડતી મામલે ઠપકો આપવા ગયેલ યુવકની હત્યા, પોલીસે કરી 3ની અટકાયત. ડીસામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ સંપન્ન, હરિભાઈ ચૌધરીનું નિવેદન. વિદેશમાં વસતા ભારતીયો ઇન્ડિયન કહેવાતા અનુભવતા હતા શરમ, પીએમના પ્રવાસો બાદ બદલાઈ પરિસ્થિતિ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.